આપણે જે ઊભા છીએ ત્યાં અશોક લેલેન્ડની ખૂબ જાણીતી ગાડી બળા દોસ્ત તે આપણી સાથે છે આપણી પાસે છે તો જે આખો વિડીયો છે એ વિડીયોમાં આ ગાડી જે છે એના કેટલા ખાસ ફીચર અને ખાસ તો એની કિંમત કેટલી છે લોડ બોડી કેટલું વજન વહન કરવાની ક્ષમતા છે ટાયર કેવા છે જે ટાંકી છે એ કેવી છે આ ઉપરાંત સસ્પેન્શન કેવા છે ટૂંકમાં આ ગાડી વિશે તમામ બાબતો જે કોઈ પણ વ્યક્તિ જાણવા માગતો હોય આ ગાડી ખરીદતા પહેલાં એ તમને આ વિડીયોમાં જાણવા મળવાની છે તો ચાલો એક એક કરીને આપણે તમામ જે પોઈન્ટ્સ છે તે વિગતવાર જાણીશું જેથી તમને પણ એક ખ્યાલ આવશે કે આ ગાડી કેવી છે આ ગાડીની મુખ્ય ખાસિયત છે તેના ત્રણ પોઈન્ટ એક છે દમદાર પરફોર્મન્સ એક છે સમજદાર સેવિંગ્સ અને એક છે શાનદાર જર્ની દમદાર પરફોર્મન્સ અંતર્ગત આ ગાડીમાં આપણને મળે છે ઓગણસાઠ કેવી એટલે કે એસી એચપી પાવર અને એકસો નેવું ટોર્ક આ ગાડી છે પાવર પેક શહેર અને હાઈવે પર ડ્રાઈવિંગ માટે સાથે જ લો ટર્નિંગ સર્કલ રેડિયસ પણ આ ગાડીને ખાસ બનાવે છે મોટા અને પહોળા ટાયર આ ગાડી ચલાવનારા શાંતિ આપે છે જ્યારે ફ્રન્ટમાં સુપિરિયર કમ્ફર્ટ માટે પેરાબોલિક અને રીઅરમાં વધુ વજન વહન કરવા માટે સેમી એલિપ્ટિકલ જેવા વાલ્વ સ્પ્રિંગ મળે છે સમજદાર સેવિંગ હેઠળ આ આગાડીમાં સુપીરિયર ફ્યુઅલ એફિશિયન્સી બેસ્ટ ઇન ક્લાસ લોડ બોડી લેન્થ અને લોડિંગ એરિયા મળે છે તો બેસ્ટ ઇન ક્લાસ પેલોડ પણ નવી બડા દોસ્તને અન્ય થી અલગ ગાડી બનાવે છે શાનદાર જર્ની હેઠળ આ વાહનમાં ફર્સ્ટ ઇન ક્લાસ એર ઇઆઈ સર્ટિફાઇડ 3 સીટર ની સુવિધા મળે છે ડેશ માઉન્ટેન ગિયર સાથે ઇઝી વર્ક ટુ કેબિન આમાં મળે છે પાવર સ્ટીરિંગ અને એફકટિવિટેડ એસી પણ આ ગાડીની ખૂબી છે એર્ગોનોમિક સીટ અને કંટ્રોલ પણ આ ગાડીની ખાસિયત છે આ ગાડી વિશે અમે અશોક લીલન લિમિટેડના ના એસીવી એલસીવી સેલ્સ અને માર્કેટિંગ હેડ અને ગુજરાતી એવા વિપ્લવ શાહ સાથે વાતચીત કરી આ ગાડીમાં અમે આ વખતે જે લોન્ચ કર્યું છે કસ્ટમર્સ માટે એ એલ એન ટેકનોલોજી છે એમાં તમારે યુરિયા કે એડબ્લુ કહેવાય એ જો નાખું નથી પડતું અને ગાડીની પોતાની તો ઘણી બધી ખૂબીઓ છે એસી એચપીનો પાવર છે સેગમેન્ટમાં સૌથી વધારે રેટેડ પેલોડ છે અઢારસો પચાસ કિલોનો બાકી કોઈ ગાડી સત્તરસો કિલો ઉપર નથી સાડા ત્રણ ટનમાં પ્લસ અગિયાર મીટરમાં ફરી જાય છે તમે સાંકડી ગલીઓમાં જાઓ તમે એક શહેરથી બીજા શહેર જાઓ કે તમે એક સ્ટેટથી બીજા સ્ટેટ જાઓ તમે હજાર કિલોમીટર દૂર વ્યા જાઓ તમને વાંધો નહીં આવે એમાં પણ એસી છે એની કેબિન મોટી છે એમાં ઇનફેક્ટ એની કેબિન તો ત્રણ સીટ માટે પાસ થયેલી છે અને તમે બધી સીટ ફોલ્ડ કરીને બે ટ્રીપ વચ્ચે આરામ કરી શકો છો કમાણી પણ કરો ઘર જેવી પણ ફિલિંગ આવે અને અમારા જેટલા પણ ડીલર છે અમે બધા ડીલરને કારના જેવા શોરૂમ અને કારના જેવા વર્કશોપ બનાવ્યા એનું કારણ શું છે કે ભાઈ તમે નવ દસ લાખ રૂપિયા આપો છો મોલમાં જાઓ છો તો જે એક્સપિરિયન્સ મળે એ તમને ગાડી લેતી વખતે પણ મળવો છો આખા કેબિન એવા છે તમે વોક થ્રુ કરી શકો ગિયર ડેશબોર્ડ પર છે એસી છે મસ્ત સીટ છે બેસવાની ખૂબ મોટી છે અંદરથી આખો રસ્તો તમને શા શાનદાર રીતે જોઈ શકો છો સીટ તમે એડજસ્ટ કરી શકો છો એ બધું આપવાનું કારણ એ છે કે માણસ ખાલી સામાન શું કરવા લઈ જાય આજે અગર હું આઠ દસ કલાક કામ કરું છું તો મને કામ કરવાની મજા આવી જોઈએ બરાબર છે અને એ જ મજા મહત્વની છે જિંદગીમાં કામ બી કર્યું મજા પણ આવી તો હજી કામ કર્યું કમાયા પરિવાર સાથે સારો ટાઈમ સ્પેન્ડ કર્યો આજે તમે નોન એસી ગાડીમાં ઘરે ગયા થાકીને ગયા પરસેવે રેલે જે રેપ જેપ ગયા એની જગ્યાએ એસી ગાડીમાં તમે કામ કરીને આવ્યા ઘરે ગયા તો તમે ઘરવાળા સાથે ટાઈમ સ્પેન્ડ કરી હવે ચાલો આ જે ગાડી છે એનું કેબિન એટલે કે ઇન્ટિરિયર કેવું છે પણ જરા હું તમને જણાવી દઉં અંદરથી હવે દોસ્તો ગુજરાતમાં કેટલી ગરમી પડે છે આપણને ખબર છે મોટા ભાગે તાપમાન કોઈ પણ જગ્યાએ તમે જાશો ને તો બેતાલીસ તેતાલીસ પિસ્તાલીસ ડિગ્રી લગભગ સામાન્ય થઈ ગયું છે તો હવે આવી જ્યારે ગરમી હોય ત્યારે શું વધુ જરૂર પડે તો એ જરૂર પડે એસીની તો આ જે ગાડી છે ને એમાં તમને મસ્ત એસી ચિલ્ડ એસી મળવાનું છે એટલે જે ડ્રાઈવર હશે ને બાજુમાં બેસવાવાળો એને પણ મજા પડી જશે ચાલો બાજુ બેસવાની વાત થઈ ગઈ છે તો કેટલા લોકોની કેપેસિટી છે પણ તમને જણાવી દઉં તો એક તો ડ્રાઈવર થઈ ગયો પ્લસ બે લોકો એટલે ટોટલ ત્રણ લોકો બેસી શકે એ પ્રકારની આ વ્યવસ્થા છે અને તમને મળવાનું છે આમાં પાવર સ્ટિયરિંગ અને સાથે સાથે જે સ્ક્રીન હોય છે ડિજિટલ સ્ક્રીન છે અને એમાં તમામ જે માહિતી હોય છે એ તમને મળી જવાની છે સાથે જ જે મ્યુઝિક સિસ્ટમ વગેરે હોય છે એ તો તમને મળવાનું જ છે આમાં તો જનરલી આ પ્રકારનો જે વેપાર કરતા હોય મતલબ એ ગાડીઓ ચલાવતા હોય એ લગભગ લગભગ દસથી બાર કલાક સુધી આ ગાડીમાં રહેતા હોય છે એટલે ઘર કરતાં પણ વધુ તેઓ આમાં રહેતા હોય છે એટલે તેમને જે કમ્ફર્ટનેસ હોવી જોઈએ જે આરામદાયક મુસાફરી હોવી જોઈએ એની પણ ખાસ વ્યવસ્થા આ ગાડીમાં કરવામાં આવી છે સીટ તમે બાજુવાળો જે બેસનાર છે એની જુઓ કે જે ડ્રાઈવર બેઠો છે એ જુઓ એ તમને જે છે સીટ એકદમ કમ્ફર્ટેબલ મળવાની છે તમે આઠ કલાક સુધી ગાડી ચલાવો કે પછી દસ કલાક સુધી કન્ટિન્યુ ગાડી ચલાવો તમને ગાડી એટલી આરામદાયક સફર થવાની છે કે તમને જરાય બિલકુલ એવું નહીં લાગે કે તમને થાક લાગ્યો છે એ મુજબની આખી વ્યવસ્થા છે આખી સીટ જે છે એવી કમ્ફર્ટેબલ છે હવે આ જે ગાડી છે ને બડા દોસ્ત એ બે વેરિયન્ટમાં છે એક છે i3+ અને એક છે i4 દોસ્તો તો આપણે જે બડા દોસ્ત છે એનો એક ચક્કર લગાવીશું કે ભાઈ કમ્ફર્ટેબલ ચલાવતી વખતે કેવું છે બરાબર ને જો આ છે બડા દોસ્ત આપણે જઈશું અંદર તો ચાલો એક ચક્કર લગાવીએ તો કેટલું કમ્ફર્ટેબલ લાગી રહ્યું છે ડ્રાઈવરને અને આપણે આ ફીલ કઈ રીતે કરી રહ્યા છે એ પણ જાણીશું તો તમે જોઈ રહ્યા છો કે ઘણી જગ્યાએ રોડ ઉપડ ખાબડ પણ આવશે ઘણી જગ્યાએ ઊંચાઈવાળો રોડ પણ આવશે જેથી આપણને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે ભાઈ કઈ પ્રકારની આ ગાડી છે એનું પરફોર્મન્સ કેવું છે જો એકદમ અંદર જ્યારે તમે બેઠા હોય એકદમ તમને કમ્ફર્ટ ફીલ થશે મેં તમને સીટ વિશે જણાવી દીધું છે એ સીટ હોય કે આ જે બાજુમાં બેસનારા બે લોકો એની સીટ હોય આ પાછળથી આપણને આખો નજારો જોવા મળે છે અહીંયા મોટો તમને ગ્લાસ એટલે કે કાચ જોવા મળે છે જેના કારણે જે ડ્રાઈવર છે એને વિઝન એટલે કે જે બહારનું જે દ્રશ્ય છે એ ચલાવતી વખતે ખૂબ જ સહાયક પુરવાર થશે મોટો આખો કાચ છે આ પ્રકારની ગાડીમાં મેં ઘણી વખત જોયું હોય છે જે બાજુના બેસનારો જે વ્યક્તિ છે ને એને લેગ સ્પેસ ઓછી મળતી હોય છે પરંતુ અહીંયા જુઓ મેં મારા જે પગ છે ને એકદમ લંબાવી દીધા છે અહીંયાની વાત હોય કે જે ડ્રાઈવર હોય એના માટે પણ જે લેગ સ્પેસ કહી શકાય ઠીક ઠીક બરાબર છે હવે હું તો તમને માત્ર એટલું કહી શકું કે આ જે સેગમેન્ટ છે ને એમાં અશોક લેલેન્ડની બળા દોસ્ત બેસ્ટ ગાડી છે જો તમે આ પ્રકારની ગાડી લેવા માંગતા હોય તો હવે જરા આ ગાડીનું ડાયમેન્શન જેને સાદી ભાષામાં આપણે કહીએ ને કે ભાઈ લંબાઈ કેટલી છે પહોળાઈ કેટલી છે એના વિશે પણ જરા માહિતી મેળવી લઈએ તમને મોટો મોટો આઈડિયા આવી જાય તો આનું જે વ્હીલ બેઝ જે છે ને એ પચીસસો નેવું નું છે અને ઓવરઓલ લેન્થ જે છે ને આ ગાડીની તે છે પાંચ હજાર અને જો પોળાની વાત કરીએ એટલે કે ઓવરઓલ વ્હાઈટ જેને આપણે કહીએ છીએ અંગ્રેજીમાં એ છે અઢારસો અને બેતાલીસ એમ અને વાત કરીએ આ ગાડીની ઓવરઓલ હાઈટની તો એ છે બે હજાર અને એકસઠ એમ તો આ પૂરી વાત થઈ ગઈ કે ભાઈ આનું ડાયમેન્શન કેટલું છે વગેરે હવે જ્યારે કોઈ પણ વ્યક્તિ ગાડી લેતો હોય ખાસ કરીને આ પ્રકારની ગાડી ત્યારે એને સૌથી વધુ જે ચિંતા હોય ને એ એ વાતની હોય કે ભાઈ વોરંટી કેટલા વર્ષની મળશે તો આ જે ગાડી છે એમાં માર્કેટમાં સૌથી પહેલાં આ એ પ્રકારની ગાડી છે કે જેમાં પાંચ વર્ષની તમને વોરંટી આપવામાં આવે છે પાંચ વર્ષ અથવા તો બે લાખ કિલોમીટર એટલે તમે સમજી શકો છો કે પાંચ વર્ષ સુધી તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વિના આ ગાડી છે ને એને રજ દોડવાની છે હવે વાત કરીશું અશોક લેલેન્ડ ની દોસ્ત એક્સેલ વિશે ઇન્ટિરિયર પાવર અને એકસો સિત્તેર ઉપરાંત લાર્જ લોડિંગ એરિયા અશોક લેલેન્ડ ની નવી દોસ્ત એક્સેલ ના સુપીરિયર ફીચર છે ઉપરાંત આ વાહન માં એક પોઈન્ટ પાંચ લીટર ત્રણ સિલિન્ડર નું ડીઝલ એન્જિન મળે છે જે ચાર્જ ઇન્ટરકુલર ટાઈપ નું જોવા મળે છે સાથે જ આ વાહન માં સસ્પેન્શનની જો વાત કરીએ તો ફ્રન્ટ અને રિયર એમ બંનેમાં ડબલ એક્ટિવ શોક એબ્સોર્બર સાથે પેરાબોલિક લિપ સ્પ્રિંગ પ્રકારના સસ્પેન્શન મળે છે આ વાહનનું જીડબલ એટલે કે કુલ વજન છે 2625 કિલોગ્રામ ગાડીમાં ડ્રાઈવર પ્લસ એક એમ બે લોકોની સિટિંગ કેપેસિટી મળે છે 70 લિટરની ફ્યુઅલ ટેન્ક કેપેસિટી આપણને આ ગાડીમાં પ્રાપ્ત થાય છે અમે જે કસ્ટમર સાથે મળ્યા અમે સમજ્યા આ ગાડી અમે જ્યારે ડિઝાઇન કરી એની પહેલા અમે બે હજારથી તો વધારે લોકોને મળ્યા અમે એમને પૂછ્યું કે તમને શું જોઈએ છે છે અમને ખબર હતી કે કે કમાણી થવી જોઈએ પણ વાત ત્યાં નથી અટકતી કે આ કસ્ટમર બાર કલાક ગાડીમાં રહે છે તો એને પૈસાની સાથે પણ ઘણી બધી વસ્તુઓની જરૂર પડશે અને ત્રણ મહત્વની વસ્તુ નીકળીને આવી પહેલી બધાને ખબર છે કમાણી બીજી કે ભાઈ આઠ બાર કલાક રહો છો તો આ ઘર જેવું જ થઈ ગયું ઘર થી વધારે થઈ ગયું તો તમે એમાં એમને કઈ રીતના કમ્ફર્ટ આપી શકો એમની સેફ્ટીનું કઈ રીતે તમે કઈ રીતે ધ્યાન રાખો એટલે બીજી મહત્વની વસ્તુ અમે જોઈ કે ગાડીમાં કસ્ટમર ફીચર્સ જે કમ્ફર્ટ સેફ્ટી માંગે છે ત્રીજું અમે જોયું કે ગાડી તમે ખરીદો છો ત્યારનો એક્સપિરિયન્સ આજે તમે ક્યાંય સારી રેસ્ટોરન્ટમાં ખાવા જાઓ કે એક કાર લેવા જાઓ કે કંઈ પણ તમારો મોલમાં જાઓ તો તમને જે એ એક્સપિરિયન્સ મળે ખરીદી કરવાનો અને ગાડીઓમાં પછી સર્વિસનો એ પણ કેટલો સારો હોય એટલે ત્રણ વસ્તુ પર હું ડિટેલમાં વાત કરીશ તમે મને ક્યારે પણ વચ્ચે રોકીને પૂછી શકો છો આપણે શરૂ કરીશું કમાણીથી કમાણીમાં પિસ્તાલીસ ટકા ભાગ જે ખર્ચાનો હોય છે એ ડીઝલનો હોય આજે અગર હું કહું મારી ગાડીમાં દોઢ કિલોમીટર પર લીટર વધારે માઇલેજ મળશે તો તમે સમજી લો કે સવાથી પોણા બે લાખ રૂપિયા પાંચ વર્ષમાં કસ્ટમરના ડીઝલ ડીઝલના બચી જશે એની બહુ મોટી કમાણી છે અઢાર કિલોમીટર પર લીટરનું આ ગાડીમાં અમે માઇલેજ એઆરઆઈનું સર્ટિફિકેટ લીધું છે આ જ શ્રેણીની ગાડી જોશો તેરસો ચૌદસો કિલો પાસિંગની આ તો ચૌદસો કિલોની છે શ્રેણીમાં સૌથી વધારે અને આઠ લાખ સાડા આઠ લાખ વચ્ચેની રેન્જમાં તો સત્તરની ઉપર કોઈ ક્લેમ નથી કરતું સત્તર સત્તર પોઈન્ટ બે અમે લોકો અઢાર ક્લેમ કરીએ છીએ તો એક તમારી કમાણી થઈ ગઈ માઇલેજની બીજી ઘણા લોકો પૂછે માઇલેજ કેમ વધારે મળે તો અમે એમ કહીએ છીએ કે આ તમે જોશો તો આગળ બોનેટ નથી એન્જિન આગળ નથી એન્જિન ડ્રાઈવર ને કો ડ્રાઈવર વચ્ચે છે આગળ જે પતરું લાગે એ તમે વજન ઓછું કરી લીધું પ્લસ તમારું એન્જિન દોઢ લીટરનું છે તો એ વધારે એફિશિયન્ટ છે ચાર્જર ઇન્ટરકુલર લગાડીને એટલે માઇલેજ એક મહત્ત્વની વસ્તુ થઈ કમાણીની બીજી થઈ ગાડીની અમે પાંચ વર્ષની વોરંટી આપનાર પહેલી કંપની છે યસ પાંચ વર્ષ બે લાખ તમે એક હવે કોક કોપી કરી રહ્યા છે તમે છ મહિના પહેલાં જુઓ તો કોઈ ત્રણ વર્ષ બી આપવા તૈયાર નહોતું અમારો કોન્ફિડન્સ છે કે પાંચ વર્ષ બે લાખ કિલોમીટર અમારી ગાડી ચાલશે કસ્ટમરની કોન્ફિડન્સ અમે આપી રહ્યા છે વોરંટી આપીને તો એ એક નિશ્ચિત થઈ ગયો કે ભાઈ આ ગાડીમાં મારો મોટો ખર્ચો નહીં આવે એટલે એક થઈ ગયું તમે કમાયા કારણ કે તમને માઇલેજ મળી બીજું તમારો ખર્ચો ઓછો થઈ ગયો ત્રીજું કારણ કે તમે ગાડીનું ઓવરલોડિંગ કેપેબિલિટી એટલી જ રહી ગઈ પણ ખોટું વજન નહીં વધાર્યું એટલે તમે પાછળ લોડિંગ એરિયા બી લાંબો આપી શક્યા અમારે આઠ ફૂટ સાત ઇંચની લોડ પડી છે એ ચૌદસો કિલોનું પાસિંગ માલ વધારે લઈ જાઓ હલકો માલ હોય તો વધારે લઈ જાઓ કારણ કે બોડી મોટી છે માઇલેજ વધારે પામો પાંચ વર્ષની વોરંટી પામો તો કમાણી તમારી વધારે થવાની છે અમારું એવું માનવું છે પચીસથી ચાલીસ હજાર રૂપિયા મહિના કમાય છે લોકો કોક વીસ કમાય કોક ચાલીસ પણ કમાય પણ એનું કારણ એ છે અમારી ગાડીમાં કમાણી એટલે વધારે કરે છે કારણ કે ડીઝલની ખપત બહુ ઓછી છે અમે પહેલાં છીએ આખી ઇન્ડસ્ટ્રીમાં જે એસી લોન્ચ કર્યું આ ગાડી છે એસી છે એસી ગાડી અમે અમારા અમુક કસ્ટમર્સ ખરીદે છે એવું નથી કે બહુ નથી ખરીદતા અમે તમને આશ્ચર્ય થશે તેર પર્સન્ટ એસીનું સેલ છે અમારે લોકો કહે છે કમર્શિયલ વ્હીકલમાં કોણ એસી ખરીદે પણ આજે આ જે ગરમી છે એમાં જે સાડા ત્રણસો કિલોમીટરની જગ્યાએ પાંચસો કિલોમીટર જે માણસ ગાડી ચલાવી શકે એસી લગાડીને એ એનો એ રીતે ફાયદો જોઈ રહ્યો છે અમે ફર્સ્ટ હતા જેણે થ્રી સીટર આપી અમે ફર્સ્ટ હતા જેણે એક સ્લીપિંગ કેબિન આપી કારણ કે અમે જોયું કે બે ટ્રીપની વચ્ચે માણસને આરામ કરવા હોય બિચારો ક્યારેક બેઠા બેઠા સુઈ જાય ક્યારેક ઝાડની નીચે જઈને બેસી જાય અમે કીધું એવું શુકરવા કરે સીટ આડી કાઢો મસ્ત તમે ગોધડું જેવું કંઈ પાથરો અને સૂઈ જાઓ એટલે તમે આ ગાડીમાં સુઈ પણ શકો કેબિન એટલી મોટી છે કે તમારી છ ફૂટની હાઈટ હોય તો પણ તમને કોઈ વાંધો નહીં આવે બીજી ગાડીમાં તમે પોણા છ ફૂટ ના હો તો તમારા ગોઠણ જઈને સ્ટીયરિંગને ટક થઈ જાય ક્યારેક માથું જાય જોઈ લઈએ તો કેબિનની વાત પણ આપણે આગળ કરીશું અને જેવી રીતે જે કન્સર્ન અને મેઇન જે તમે ગ્રાહકને દેવા માગો છો એ છે કે ભાઈ કમ્ફર્ટેબલ ફીલ થવું જોઈએ સાડા પાંચ ફૂટનો છું ઘણી સ્પેશિયસ છે છ ફૂટનો કોઈ વ્યક્તિ બી બેસે તો આરામથી બેસી શકે છે સીટ પણ આગળ આખી આગળ પાછળ સ્લાઇડ થઈ જાય છે હાઈટ પ્રમાણે તમે આગળ પાછળ કરી શકો છો એસી અમે પ્રોવાઈડ કરીએ છીએ આખી આ બે સીટ ફોલ્ડ થઈ શકે છે ને આના પર તમે સરસ મજાની ચાદર પાથરીને સૂઈ શકો છો પ્લસ ઘણા બધા ફીચર્સ છે જે અહીંયા તમને ઇન્ડિકેટર્સ તમારે અગર હું ગાડી ચાલુ કરું છું તમે જુઓ તો ઘણા બધા ફીચર્સ છે છે બધા ડેશબોર્ડ પર આવી જાય અને ગાડીમાં તમે આખું આગળ બોનેટ નથી લીધું એના કારણે તમે જો તમારો વ્યૂ કેટલો જબરજસ્ત થઈ ગયો છે પણ એવું નથી કે ગાડીની સેફટી પર કોઈ કોમ્પ્રોમાઈઝ છે આગળ તમે ગાડી ધ્યાનથી જોશો ને તો જરાક શું બહાર નીકળીને આવે એને નોઝ કહીએ અમે એની અંદર અહીંયા અંદરની સાઈડ આખું આખું અમે ઇમ્પેક્ટ એબ્ઝોર્બન બીમ લગાડીએ જેનાથી પૂરેપૂરી સેફ્ટી કસ્ટમરને મળે એટલે અમે સેફ્ટીનું બી ધ્યાન રાખ્યું છે પણ તમને એક બહુ સરસ રસ્તાનો આખો તમને વ્યૂ મળે એવું ભી બનાવ્યું છે અને એન્જિન જે છે આની નીચે છે ઓકે એટલે તમે આગળ એન્જિન નથી આપ્યું તમે પથરું બચાવીને વજન ઓછું કર્યું વજન ઓછું કર્યું એટલે તમારી માઇલેજ વધી તમે આગળ પથરું વધાર્યું તો તમારી ગાડી નાના રસ્તામાં ના ફરે તમે ઈ પણ બચાવ્યું અને કારણ કે એ નથી એટલે તમે પાછળ લાંબી લોડ બોડી આપીશ બરાબર અને લોડ બોડી અગત્યની છે કે બોનટ તો લોડ બોડી અગત્યની છે આઠ ફૂટ સાત ઇંચની લોડ બોડી છે પાછળ જતા રહીએ બરાબર કારણ કે આ ગાડી લેવાનો જે છે કે વધુમાં વધુ વજન વહન થાય અને વધુમાં વધુ પૈસા કમાય બરાબર આઠ ફૂટ અને લાંબી અને પાંચ ફૂટ ત્રણ ઇંચ ચોડી લોડ બોડી છે ઓકે અલગ અલગ ઉપયોગ લોકો કરે છે કોઈ શાકભાજી લઈ જાય છે કોઈક એને કેશવેન તરીકે વાપરે છે પેપ્સી કોક થમ્સઅપ બેવરેજીસ જેને કે એમાં વપરાય છે બેકરીવાળા આ ગાડીઓ વાપરે છે બધા પોતપોતાની રીતે લોડ બોડી ડેવલપ કરે કોઈ એક બોક્સ બનાવે કોઈ રેફ્રિજરેટેડ કન્ટેનર બનાવે કોઈ આને ખાલી સાઈડથી ઉપર કરીને ઉપર તાલપત્રી લગાડીને લઈ જાય કસ્ટમરને એમાં પણ અમે મદદ કરીએ છીએ ફૂલી બિલ્ટ વ્હીકલ કહેવાય એમાં પણ અમે હેલ્પ કરીએ છીએ ગાઈડ કરીએ છીએ ઇનફેક્ટ અમે બોડી બનાવીને આપીએ છીએ એના પર લોન પણ દેવડાવીએ છીએ કસ્ટમરને કે એનો ખર્ચો ઓછો થાય એટલે અલગ અલગ રીતે આનો વપરાશ થાય છે તો આજે ગાડી છે અશોક લેલેન્ડની દોસ્ત એક્સેલ એના જો પેલોડની વાત કરીએ તો ચૌદસો કિલોનો આનો પેલોડ રહેવાનો છે લોડિંગ એરિયા જે છે ને આખો લોડિંગ એરિયા એ છે ચાર પોઈન્ટ અઠ્યાવીસ સ્ક્વેર મીટર અને જો વાત કરીએ માઇલેજની તો કંપની જે ક્લેમ કરે છે તે છે અઢાર પોઈન્ટ જીરો એક કિલોમીટર પર લિટર અને જે આ જે ગાડીનું એન્જિન છે ને એ સિત્તેર એચપીનો પાવર જે છે એ આપે છે તો હવે વાત કરીએ આ ગાડીના ઓવરઓલ ડાયમેન્શનની એટલે કે લંબાઈ કેટલી છે પહોળાઈ કેટલી છે એની તો આ જે અશોક લેલેન્ડની દોસ્ત એક્સેલ ગાડી છે ને એની ઓવરઓલ લેન્થની વાત કરીએ તો ચાર હજાર છસો ને ત્રીસ એમ એમ છે ઓવરઓલ જો વાઇડ એટલે કે પોળાની વાત કરીએ તો એ છે સોળસો ને સિત્તેર એમ એમ ઓવરઓલ જો હાઇટની વાત કરીએ તો એ છે અઢારસો ને સાઠ એમ એમ વ્હીલ બેઝ આ ગાડીનો છે ત્રેવીસો ને પચાસ એમ એમ અને લોડિંગની હાઈટ જો આપણે વાત કરીએ તો એ છે આઠસો અને પંચાવન એમએમ અને કંપની જે ક્લેમ કરે છે પરફોર્મન્સની મેક્સિમમ સ્પીડ તે છે એસી કિલોમીટર પ્રતિ કલાક અને મેક્સિમમ ગ્રેડિબિલિટી જે કહેવાય છે એ છે પંદર તો આ ગાડીમાં કંપની તમને ત્રણ જે વેરિયન્ટ કહી શકાય એ તમને આપે છે એક છે એલી એક છે એલ અને એક છે એલ એક્સ હવે આ જે ગાડી છે એની લોડ બોડીની લેન્થની જો વાત કરીએ તો એ છે છવ્વીસો અને પિસ્તાલીસ એમએમની અને લાર્જ લોડિંગ એરિયા તમને મળે છે એટલે વધુમાં વધુ તમે જે માલ છે એ તમે વહન કરી શકવાના છો એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે જવું હોય વધુમાં વધુ વસ્તુઓ લઈને તો આ ગાડી તમારા માટે એકદમ સુટેબલ છે તો દોસ્તો આ જે અશોક લેલેન્ડની દોસ્ત એક્સેલ ગાડી છે ને એનું મેઇન સૂત્ર શું છે એક્સ્ટ્રા લાર્જ દોસ્તી એક્સ્ટ્રા લાર્જ કમાઈ એનો સીધો મતલબ એવો થયો કે ભાઈ આ ગાડીથી તમારી જે કમાણી છે એ વધી જવાની છે અને એના કારણે તમારો જે બિઝનેસ છે તે પણ આગળ વધશે તો દોસ્તો મને આશા છે કે અશોક લેલેન્ડની બળા દોસ્ત અને દોસ્ત એક્સેલ બંને શાનદાર જાનદાર ગાડીઓનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરો અને તમે આ બંને ગાડીઓ વિશે કશું જાણવા માગતા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો જય જય રવિ ગુજરાત જય હિન્દ